વાત મધ્ય ગુજરાતની. ભારતીય જનતા પાર્ટી ખેડા જિલ્લા કઠલાલ સંગઠન દ્વારા કઠલાલ તાલુકાની જિલ્લા પંચાયતની અલગ અલગ 4 બેઠકો આજે યોજાઈ. સૌ પ્રથમ જિલ્લા પંચાયત અનારા બેઠક બાજકપુરા શ્રી હનુમાનજી મંદિર ખાતે યોજાઈ હતી. જિલ્લા પંચાયત છીપડી અને પીઠાઈ બંનેની સંયુક્ત બેઠક કઠલાલ સર્કિટ હાઉસમાં યોજાઈ હતી. ત્યારબાદ જિલ્લા પંચાયત રવદાવત વાત્રક કાંઠા વિસ્તારની બેઠક અપરૂજીમાં યોજાઈ હતી. શક્તિ કેન્દ્રના સંયોજક અને પ્રભારીઓને નિયુક્ત કરવામાં આવેલા તેમને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યા. વધુમાં મતદાર ચેતના અભિયાન અંગે પણ માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યા. આ પ્રસંગે CWCના ચેરમેન દશરથ પટેલ, ખેડા જિલ્લા મહામંત્રી રાજેશભાઈ પટેલ, પ્રભારી ધૂળસિંહ સોલંકી, જિલ્લા બક્ષી પંચ મોરચાના પ્રમુખ કિરણસિંહ ડાભી, જીતેન્દ્રસિંહ ચૌહાણ, કઠલાલ તાલુકા સંગઠનના પ્રમુખ પ્રવીણસિંહ પરમાર, મહામંત્રી દલપતસિંહ ડાભી, ઉપપ્રમુખ રાકેશસિંહ સોલંકી, બંસીલાલ પ્રજાપતિ, ઉદયસિંહ ડાભી, અજીતસિંહ સોલંકી, તખતસિંહ સોલંકી, શૈલેષસિંહ સોલંકી, જયદીપસિંહ રાઠોડ અને જિલ્લા પંચાયતની 4 બેઠકમાંથી શક્તિ કેન્દ્રના સંયોજક અને પ્રભારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કઠલાલ તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે કઠલાલ તાલુકામાં અલગ અલગ 4 જગ્યાએ બેઠક લેવામાં આવી અને આજે ભારતીય જનતા પાર્ટીના જે પ્રભારી અને સંયોજકોની જે નિમણૂક કરવામાં આવી છે અને એ ઉપરાંત મતદાર ચેતના અભિયાન વિશે પણ આજે સૌને માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું અને આ પ્રસંગે આપના વચ્ચે ઉપસ્થિત છે કઠલાલ તાલુકાના સંગઠનના પ્રમુખ શ્રી પ્રવીણસિંહ પરમાર, જેઓ હવે પ્રવીણસિંહ પરમાર આપણને આ વિશે માહિતી આપશે. પ્રવીણસિંહ પરમાર, કઠલાલ તાલુકા ભાજપ પ્રમુખ. આજરોજ કઠલાલ તાલુકામાં 4 જિલ્લા પંચાયત સીટોમાં અલગ અલગ બેઠકો કરી, જેમાં મતદાર ચેતના અભિયાન, સરળ એપ ડાઉનલોડ તેમજ સંયોજક પ્રભારીની વેરિફિકેશન કરી નિમણૂક પત્ર આજરોજ આપવામાં આવ્યા. તેમજ છેલ્લે રવદાવત જિલ્લા પંચાયત સીટમાં અપરૂજી ખાતે બેઠક કાર્યકરો સાથે પ્રભારી સંયોજક સાથે બેઠક યોજાઈ.